હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કાકડિયા દિનેશ અને તમે જોઈ રહ્યા છો ઓશન ઓફ જોબ્સ નું યુટ્યુબ ચેનલ. અને આજે આપણે ગણિતના એક નવા ચેપ્ટર ની વાત કરવાની છે અને જેનું નામ છે ઘાત અને ઘાતાંક. તો સૌથી પહેલા તો આપણે એ સમજીએ ઘાત અને ઘાતાંક એટલે કે શું. તો અહીંયા આપણી પાસે એક વિધાન છે કે સંખ્યા a રેસ ટુ m એ ઘાતાંક સ્વરૂપમાં લખાયેલ છે, જેમાં a ને આધાર અને m ને ઘાતાંક કહેવામાં આવે છે. આપણે અહીંયા લખીએ a રેસ ટુ m, તો આમાં a છે ને એને આપણે આધાર કહેવાય અને m છે ને એને ઘાતાંક કહેવાય. પણ વચાય કેમ કે a ની m ઘાત. એક્ઝામ્પલ આપણે જોઈએ 3 ની 4 ઘાત, તો એમાં 3 શું છે આધાર, 4 શું છે ઘાતાંક. પણ વચાય કઈ રીતના કે 3 ની 4 ઘાત. આપણે આનું સાદુરૂપ આપીએ 3 ની 4 ઘાત, તો 3 ગુણ્યા 3 તો શું થશે 3 3 9 9 3 7 7 3 81. ચાલો તો હવે આપણે ઘાતાંક ના થોડાક નિયમો જોઈ લઈએ. તો અહીંયા પહેલો નિયમ છે કે x ની 0 ઘાત ઇક્વલ ટુ 1, અને વિધાન છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત ની કિંમત 1 થાય. એક્ઝામ્પલ આપણે જોઈએ તો 1 ની 0 ઘાત તો શું થઈ જશે 1, બરાબર 5 ની 0 ઘાત તો પણ જવાબ 1, માઇનસ 25 ની 0 ઘાત તો પણ 1, 100 ની 0 ઘાત તો પણ 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરવાથી જવાબ 1 આવશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપણે કરીએ ને તો જવાબ 1 આવે. બીજો નિયમ છે કે 1 ની x ઘાત ઇક્વલ ટુ 1, 1 ની કોઈ પણ ઘાત કરવાથી તેનું મૂલ્ય 1 થાય. 1 ની આપણે ગમે એટલી ઘાત કરીએ કે 1 ની 10 ઘાત કરવાથી તેનું મૂલ્ય 1 થાય, આ એનો જવાબ થઈ જાય 1. અથવા તો આપણે 1 ની 100 ઘાત કરીએ તો પણ જવાબ 1 થાય, 1 ની 5 ઘાત કરીએ તો પણ જવાબ 1 થાય. 1 ની ગમે એટલી ઘાત આપણે કરીએ ને તો એનો જવાબ 1 જ થાય. તો ત્રીજો નિયમ છે કે x ની 1 ઘાત ઇક્વલ ટુ x, કોઈ પણ સંખ્યાની 1 ઘાત કરવાથી તેનું મૂલ્ય તે સંખ્યા જ રહેશે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે 5 ની 1 ઘાત તો સંખ્યા પોતે જ રહેશે. કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય ને તો એ સંખ્યા જવાબ પોતે જ થાય. આપણે લઈએ કે -2 ની 1 ઘાત તો એનો જવાબ થઈ જશે -2, અથવા તો 100 ની 1 ઘાત તો એનો જવાબ શું થઈ જશે 100. કોઈ પણ સંખ્યાની 1 ઘાત કરવાથી તેનું મૂલ્ય તે સંખ્યા જ રહેશે, બરાબર તેનું મૂલ્ય તે સંખ્યા જ રહેશે. અને ચોથો નિયમ છે કે સમાન આધાર વાળા 2 ઘાતાંકોનો ગુણાકાર માટે તે ઘાતોનો સરવાળો થાય છે. સમાન આધાર વાળા એટલે a રેસ ટુ m, a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત ઇક્વલ ટુ 2 સમાન આધાર થઈ ગયા. હવે એનો આપણે ગુણાકાર કરવાનો છે તો a m પ્લસ n, m પ્લસ n શું છે કે 2 સમાન ઘાતાંકોનો ગુણાકાર માટે ઘાતોનો સરવાળો થાય છે. તો ઘાતાનો સરવાળો થાય પણ આધાર સમાન હોવો જોઈએ. આપણે એક્ઝામ્પલ જોઈએ તો 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ઇક્વલ ટુ, તો હવે આધાર તો આપણે સમાન છે તો ઘાતોનો શું થાય સરવાળો, તો 5 2 + 7 ઇક્વલ ટુ 5 ની 9 ઘાત, બરાબર ગુણાકાર હોવો જોઈએ. આપણે 3 ઘાત આપેલી હોય તો સમાન 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાત તો શું થશે આધાર તો સમાન છે અને ઘાત અલગ અલગ છે તો ઘાતોનો શું થશે સરવાળો 2 + 3 + 4 તો કેટલી થશે 10 ને 5 ને 4 9 તો 10 ની 9 ઘાત. ચાલો તો પાંચમો નિયમ છે કે સમાન આધાર વાળા 2 ઘાતાંકોનો ભાગાકાર કરવા માટે તે ઘાતોની બાદબાકી થાય. આપણે અહીંયા જોઈએ કે a ની m ઘાત ભાંગ્યા a ની n ઘાત ઇક્વલ ટુ, જો સમાન આધાર, આધાર તો સમાન છે અને આપણે ભાગાકાર કરવાનો હોય 2 ઘાતાંકોનો ભાગાકાર કરવાનો હોય તો ઘાતોની શું થાય બાદબાકી, તો a m માઇનસ n, a m માઇનસ n. આપણે હવે એક્ઝામ્પલ જોઈએ તો 5 ની 3 ઘાત ભાંગ્યા 5 ની 2 ઘાત ઇક્વલ ટુ, તો શું થશે આધાર તો સમાન છે તો 5 ઉપર ઘાતોની બાદબાકી 3 - 2 એટલે કેટલા આવશે 5 ની 1 ઘાત, ઓકે. અથવા તો આપણે આમાં આપેલું હોય કે 6 ની 3 ઘાત અને છેદની અંદર 6 ની 2 ઘાત તો આ પણ ભાગાકારના સંબંધમાં છે તો આધાર તો સેમ છે 2 ને 6 તો 6 3 - 2 એટલે કેટલા આવશે 6 ની 1 ઘાત. છઠ્ઠો નિયમ છે કે કોષની અંદર ની સંખ્યાઓ ગુણાકારથી જોડાયેલી હોય,
આપણે લખતા જાય કોષ ની અંદર ની સંખ્યા એક્સ સોરી એ ગુણ્યા બી કોષ ની અંદર ની સંખ્યા ગુણાકાર થી જોડાયેલી હોય તો કોષ ની ઉપરની ઘાત આપણે અહીં ઘાત આપી દઈએ એમ તો કોષની અંદરની તમામ સંખ્યાઓને લાગુ પડે. આનું સાદુરૂપ આપીએ તો એ ની પણ એમ ઘાત થાય ગુણ્યા બી ની પણ એમ ઘાત થાય. આપણે એક્ઝામ્પલ જોઈએ તો 2 × 3 અને એની 2 ઘાત. તો હવે શું થશે કે 2 ની પણ 2 ઘાત થશે અને 3 ની પણ 2 ઘાત થશે. કૌંસની ઉપરની ઘાત હોય ને કૌંસની અંદરની તમામ સંખ્યાઓને લાગુ પડે. હવે આપણે અહીંયા 2 ની 2 ઘાત એટલે 4 × 3 ની 2 ઘાત એટલે 9 અને ગુણાકાર કરીએ તો 9 × 4 = 36. તો આનો જવાબ શું થઈ જશે 36. ચાલો તો 7મો નિયમ છે કે x ની 1 ઘાત અને કૌંસની 12 પાછી પણ ઘાત ઇક્વલ ટુ એક્સ એ ગુણ્યા બી ઘાત ની ઘાત નો ગુણાકાર થાય. આપણે એક્ઝામ્પલ જોઈએ તો કૌંસની અંદર 5 ની 2 ઘાત અને કૌંસની ઉપર પાછી 3 ઘાત આપણે આપેલી હોય તો ઘાત ની ઘાત નો અહીંયા જે ઘાતો આપેલી છે ને એનો ગુણાકાર થાય તો 2 × 3 એટલે કેટલા થઈ જશે 6, તો 5 ની 6 ઘાત. અથવા તો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કૌંસ ની અંદર 4 ની 4 ઘાત અને કૌંસ ની ઉપર પાછી 3 ઘાત આપેલી હોય ઘાત ની ઘાત નો ગુણાકાર થાય તો ગુણાકાર કરી નાખવાનું 4 × 3 = 12 તો 4 ની 12 ઘાત બરાબર. ચાલો તો નેક્સ્ટ 8મો નિયમ છે કે કોષ ની અંદર 2 સંખ્યાઓ ભાગાકાર ના સંબંધ થી જોડાયેલી હોય. કોષ ની અંદર આપણે અહીંયા આપી દઈએ એ છેદ ની અંદર બી ભાગાકાર ના સંબંધ થી જોડાયેલી હોય તો કોષ ની ઉપર આપણે એમ ઘાત આપીએ તો અંશ અને છેદ બંને ને લાગુ પડશે બરાબર. તો આનું સાદુરૂપ શું થશે એ ની એમ ઘાત છેદ ની અંદર બી ની પણ એમ ઘાત થઈ જશે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો 2 ના છેદ ની અંદર 3 અને એની આપણે 4 ઘાત આપીએ તો શું થઈ જશે 2 ની પણ 4 ઘાત થશે અને 3 ની પણ 4 ઘાત થશે. ચાલો તો 9મો નિયમ છે કે કોઈ પણ સંખ્યા પર ઋણ ઘાત હોય તો 1 ના છેદમાં તે સંખ્યાની ઘન ઘાત આપણે મૂકી શકીએ. આપણે જોઈએ કે એની માઇનસ એમ ઘાત તો આપણે આને પ્લસ કરવા હોય તો 1 ના છેદમાં એની એમ ઘાત આપણે લખી શકીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે 2 ની માઇનસ 2 ઘાત તો આપણે આને પ્લસ કરવા હોય તો 1 ના છેદની અંદર 2 ની 2 ઘાત આપણે પ્લસ લખી શકીએ અને એનું સાદુરૂપ આપી દો તો 1 ના છેદની અંદર 4 2 ની 2 ઘાત એટલે કેટલા થઈ જશે 1 ના છેદની અંદર 4 બરાબર. નેક્સ્ટ નિયમ છે કે કોઈ પણ સંખ્યાની અપૂર્ણાંક ઘાત આપણે એક એક્ઝામ્પલ લઈએ તો 16 અને એની ઘાત છે 1 ના છેદમાં 2 16 ની ઘાત છે 1 ના છેદની અંદર 2 તો આપણે શું કરવાનું અહીં કૌંસ ની અંદર જે સંખ્યા હોય ને એના આપણે ભાગ પાડવાનો અથવા તો કેનો વર્ગ છે એ આપણે જોવાનો. તો 16 ના આપણે ભાગ પાડીએ તો 4 × 4 અને ઉપર ઘાત છે 1 ના છેદની અંદર 2 હવે આપણે 4 × 4 અથવા તમે એને આમ પણ લખી શકો 4 ની 2 ઘાત ગુણ્યા એની ઘાત હતી 1 ના છેદની અંદર 2 તો અહીંયા આ 2 છે એ છેદના છે અને ઉપરના 2 અંશના છે તો અંશ અને છેદ તમે છેદ ઉડી જાય તો 4 ની 1 ઘાત ઇક્વલ ટુ જવાબ કેટલો થઈ જશે 4. ઘાતાંકના બેઝિક નિયમ બધા જોઈ લીધા છે અને હવે આપણે એક નાનકડો ટોપિક છે આપણે એને પણ ડિસ્કસ કરી લઈએ કે વિરોધી અને વ્યસ્ત સંખ્યા એટલે શું. સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે વિરોધી સંખ્યા એટલે શું. જો પ્લસ આપેલી હોય તો એની માઇનસ થાય ને માઇનસ આપેલી હોય તો પ્લસ થાય. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે -5 ની વિરોધી સંખ્યા શું થશે +5 અથવા તો +10 ની વિરોધી શું થશે -10. જો માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય એ વિરોધી સંખ્યા કહેવાય. તો વ્યસ્ત સંખ્યા એટલે શું આપણે એક્ઝામ્પલ જોઈએ કે 2 ની વ્યસ્ત સંખ્યા શું થાય 1 ના છેદની અંદર 2 વ્યસ્ત સંખ્યા એટલે 1 ના છેદની અંદર અથવા તો આપણે આમ જોઈએ કે 10 ની 5 ઘાત એની વ્યસ્ત સંખ્યા એટલે શું 1 ના છેદની અંદર 10 ની 5 ઘાત. વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ થાય ને માઇનસ હોય તો પ્લસ થાય અને વ્યસ્ત સંખ્યા એટલે 1 ના છેદની અંદર 2 ની વ્યસ્ત સંખ્યા 1 ના છેદની અંદર 2 10 ની 5 ઘાત હોય તો એની વ્યસ્ત સંખ્યા 1 ના છેદની અંદર 10 ની 5 ઘાત. આ વિરોધી અને વ્યસ્ત સંખ્યાનો કોન્સેપ્ટ છે. ચાલો તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ કે 2 ની 3 ઘાત ના બમણા કેટલા થશે
બે ની ત્રણ ઘાત ના બમણા કેટલા થશે? તમને નોર્મલી એમ કીધું હોય કે 32 ના બમણા કયો તો તમે એમને કહી દેશો 64, ડબલ 32 ના ડબલ 64. પણ અહીંયા ઘાત છે કે બે ની ત્રણ ઘાત ના બમણા કેટલા થશે? બે ની ત્રણ ઘાત ના બમણા કેટલા થશે? જો ઘાતાંક ની અંદર આપણે બમણા કરવાના હોય ને તો જે ઘાત આપેલી હોય ને એના એમાં પ્લસ એક કરી દેવાનો. આમાં પ્લસ એક કરો ને તમે તો 2 ની 4 ઘાત એ એના બમણા થાય. આપણે સોલ્વ કરી લઈએ કે 2 ની 3 ઘાત તો કેટલા થશે? 2 × 2 × 2, 2 2 4, 4 2 8. અને હવે આપણે એનો જવાબ લખ્યો કે 2 ની 4 ઘાત તો 2 × 2 × 2 × 2, 2 2 4, 4 2 8 ને 8 2 16, તો થઈ ગયા એના ડબલ બમણા. બરાબર એ જ જગ્યાએ આપણે એમ કીધું હોય કે 2 ની 3 ઘાત ના અડધા કેટલા થશે? અડધા કેટલા થશે તો શું આવશે? અડધા એટલે એની ઘાત આપેલી છે ને એમાંથી એક માઇનસ કરી નાખવાનો તો 2 ની 2 ઘાત. જો બમણા કીધા હોય તો એક પ્લસ કરી નાખવાનો ઘાતમાં, અને અડધા કીધા હોય તો ઘાતમાંથી એક માઇનસ કરી નાખવાનો, એટલે આપણો જવાબ આપણે મળી જાય. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને. અને તમારો કોઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ કરો. એન્ડ ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ.